નવસારીના વાંસદા તાલુકામાં આવેલા બારતક દક્ષિણ ગુજરાત વીજ કંપની લાપરવાહી સામે આવી છે. વીજ કંપની દ્વારા 20 જેટલા ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારોને 10 વર્ષનું એક સાથે હજારો રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે, ત્યારે આ તાલુકામાં બારતડા ગામે મજૂરી કરી જીવન જીવતા 20 જેટલા આદિવાસી પરિવારો સાથે દક્ષિણ ગુજરાતની વીજ કંપનીએ અન્યાય કર્યો છે. ખેતરમાં મજૂરી કરી માંડ પેટીઓ રડતા 20 જેટલા પરિવારોએ વિચાર્યું ન હોય એટલું અધધન કહી શકાય તેટલું 25,000થી લઈને 90,000 સુધીના વીજ બિલ કંપની દ્વારા ફટકારી દેવામાં આવે છે. જો કે આ બિલ કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી પરિવાર ભરી શકે તેમ ન હોય, જેથી આ પરિવારોને વીજ જોડાણ કાઢી મીટર જપ્ત કરાયા હતા, જેને લઈને છેલ્લા એક વર્ષ જેટલા સમયથી આદિવાસી પરિવારો અંધારામાં જીવન જીવવા મજબૂર બન્યા છે. એક વર્ષ 10 વર્ષના હાઉટુ બિલ આવેલ છે, કોઈને 50, કોઈને 60,000 થી 50,000, કોઈને 60,000, એનાથી ઉપર વધારે બિલ આવેલ છે. એના ખાતર આ બિલ બધા કાપી લઈ ગયેલા છે, મીટર કાપી લઈ ગયેલા છે. એના ખાતર અમે ભવિષ્ય ગરીબ માણસો કેવી રીતે મીટર મજૂરી કરીને ખાય, એટલે કેવી રીતે આ પૈસા ભરી શકે, એના ખાતર અમે આ પેલું કરીએ છીએ. કારણ કે છેલ્લે એક વર્ષથી અમે અંધારામાં રહીએ છીએ, એના અમને એક વર્ષથી અમને તકલીફ છે, અંધારામાં રહીએ એ બધી અમને તકલીફ છે. જીવ જંતુ ઘેરમાં આવી જાય તે અંધારામાં કેવી રીતે અમને કઈ ખબર નથી પડતી, કારણ કે અંધારામાં કઈ ઘૂસી ગયો તે બી અંધારામાં ખબર નથી પડતી. 10 વર્ષનું બિલ હાઉટું આવ્યું છે, 60,000, 50,000, 70,000, 80,000 આવ્યું છે. અમારા બાળકો ભણવા માટે જાય છે, એ લોકોને લાઇટની જરૂર. એક વર્ષથી મીટર અમારે અહીંયા કપાઈ ગયું છે, અમારા બાળકોને લાઇટની જરૂર છે, તેના કારણે અમારા બાળકો અમને હેરાન કરે છે. અમારા ગામમાં ઝાડી જંગલ છે, જીવ જંતુ આવી જાય છે. રાતના છોકરાઓને ભણવાની તકલીફ પડે છે, એ લોકોને વાંચવાનું જે હશે તો એ લોકો હેરાન કરે છે. બારતડા ગામના બીપીએલ કાર્ડ ધારક આદિવાસી પરિવારને 10 વર્ષ અગાઉ રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતકરણ યોજના હેઠળ મફત વીજ જોડાણ આપવામાં આવ્યા હતા, પરંતુ જોડાણ આપ્યા બાદ વીજ કંપનીના ભારના કારણે લાલિયાવાડા વીજ કંપનીએ વર્ષો સુધી આદિવાસી પરિવારોને વપરાશના બિલો આપ્યા જ નહોતા. વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ વીજ વપરાશના બિલો મળ્યા ન હતા, અને ત્યારબાદ વીજ કંપનીએ જાણે આ પરિવારની આર્થિક પરિસ્થિતિની મજાક ઉડાવી હોય તેમ હજારો રૂપિયાના બિલ ફટકાર્યા છે. છેલ્લા આ લોકોને 2007માં મીટર મૂકેલું, તે છેલ્લા 10 વર્ષથી 10 વર્ષે એક જ વખત હામટું બિલ આપી ગયા એ લોકોને. એટલે એ લોકો ગરીબ માણસ છે, એ લોકો કેવી રીતે ભરી શકે? જીબીવાળાએ પણ એ લોકોએ કોઈ દિવસ ધ્યાન નથી રાખ્યું કે આ મીટર મૂક્યું છે, એ મીટર મૂક્યું છે ત્યાં કોઈ દિવસ જોવા નથી આવ્યા કંઈને. જ્યારે અમે રજૂઆત કરી કે અમારું આ 10 વર્ષથી બિલ નથી આવ્યું, ત્યારે એ લોકો ચેક કરાવ્યા ને એકી સાથે કોઈનું 50,000, 60,000, 90,000 સુધીનું બિલ એક સાથે, તો આ ગરીબ માણસો કેવી રીતે આ લાઇટ બિલ ભરી શકે? એટલે અમે જીબીને રજૂઆત કરી તો એ લોકો જોવા આવ્યા, અને પછી છેલ્લા 1.5 વર્ષથી મીટર કાપી ગયા છે. અત્યારે 1.5 વર્ષથી એ લોકો એટલા અંધારામાં રહે છે કે જન જનાવર ઘરમાં ઘૂસી જાય. કોયરાઓ પૂછે કે અમારું આ પપ્પા લેસન કરવાનું છે, કેવી રીતે લેસન કરીએ? તો કોઈ પણ હિસાબે આનું બિલનું કંઈક માફી કરી આપે એવું અમે અમારી નમ્ર વિનંતી છે. ત્યારે વિકાસની વાતો કરતી મોદી સરકાર પણ આદિવાસી લોકોને વહારે આવી નથી, ત્યારે 24 કલાક વીજળીની વાતો કરતી સરકાર ધ્યાન દોરે અને પરિવારના વીજ બિલ માફ કરે તેવું આ પરિવારના લોકો ઈચ્છે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, નવસારી.